ગુજરાતની સૌથી મોટી રથયાત્રા એટલે અમદાવાદની ભગવાન જગન્નાથની રથયાત્રા 146મી રથયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ 7 વાગે કરાવી હતી. મહત્વની વાત કરવામાં આવે તો સુરક્ષાની, તો આ તમે જે દ્રશ્યો જોઈ શકો છો તે BDS ટીમ એટલે કે બોમ્બ સ્કોડની આ ખાસ ટીમને અહીંયા તૈનાત કરવામાં આવી છે. તમામ રથની આગળ આ ટીમને ખાસ તૈનાત કરવામાં આવી છે. મહત્વની વાત કરવામાં આવે તો સમગ્ર રથયાત્રામાં પેરામિલિટરી ફોર્સ સહિત કુલ 26,091 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓ 146મી અમદાવાદની રથયાત્રામાં પોતાની ફરજ બજાવશે. તેમાંથી 2,322 જેટલા બોડી વોર્ન કેમેરા સાથે જવાનોને સજ્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રથની આગળ જે પણ વાહનો છે, પોલીસના વાહનો જે ડિપ્લોય કરવામાં આવ્યા છે, તેવા 25 વાહનો ઉપર CCTV અને GPS સિસ્ટમ પણ કાર્યરત કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ સહિત રાજ્યની જે 198 જેટલી રથયાત્રા છે તે સારા વાતાવરણમાં નીકળે તે બાબતે રાજ્ય સરકાર દ્વારા ખાસ તૈયારી કરી દેવામાં આવી છે. મહત્વની વાત કરવામાં આવે તો આ વખતે પ્રથમ વખત અમદાવાદની રથયાત્રામાં 3D મેપિંગ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. અને આ તમામ જે ફૂટેજ છે તે મુખ્યમંત્રીના CM ડેસ્ક બોર્ડ ઉપર પણ મળશે, ત્યારે કોઈ પણ પ્રકારની અયોગ્યતા, અરાજકતા ન થાય, કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થાય તેને ધ્યાનમાં લઈને અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાંથી પણ પોલીસના જવાનો અને અધિકારીઓને ખાસ અમદાવાદની 146મી રથયાત્રા માટે તૈનાત કરવામાં આવ્યા છે. પાર્થ જાની, ETV ભારત, અમદાવાદ.